रे बन जा रा रे बन जा रा रे बन जा रा तारी कांग सिए तोड़ियो मारो सोनेरी बाल तारी कांग सिए तोड़ियो मारो सोनेरी बाल मन बदला मन बदला मां वेणी लैया रे बन जा रा रे बन जा रा रे बन जा रा पाथर ना आपूं तने आपू परवाला पूनम घोली ने पछी आपू अजवाला पाथर ना आपू तने आपू परवाला पूनम घोली ने पछी आपू अजवाला रे बन जा रा रे बन जा रा तारी मोजड़िए तोड़ी मारी मोती नी पाल तारी मोजड़िए तोड़ी मारी मोती नी पाल मन बदला मां दरियो लिया रे बन जा रा 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 નમસ્કાર. સ્વરગુર્જરીમાં સુરેશ જોશી આજે આપણી સાથે છે. સુરેશ જોશી ખૂબ મોટા કલાકાર છે. છેલ્લા 40 વર્ષથી સંગીતની સાધના કરી રહ્યા છે, આરાધના કરી રહ્યા છે અને ખૂબ બધા શિષ્યોને શીખવી પણ રહ્યા છે. સુરેશભાઈના સ્વરાંકનોની એક ખાસ ખાસિયત એ છે કે એક બહુ જ સરળ, સહજ અને ભાવકના હૃદય સુધી પહોંચે છે. તો એવા સુરેશભાઈ આજે આપણી સાથે વાત કરશે. તો ચાલો આપણે એમની સાથે વાતોની શરૂઆત કરીએ. સુરેશભાઈ, સ્વરગુર્જરીમાં આપનું સ્વાગત છે. તમારી ઓળખાણ આપવાની આમ તો જરૂર નથી, કારણ કે ખૂબ વર્ષોથી તમે સંગીતના ક્ષેત્રે કાર્યરત છો. તો પહેલાં તમે થોડુંક તમારી ફેમિલી બેકગ્રાઉન્ડ અને આ ફિલ્ડમાં કેવી રીતે આવ્યા એના વિશે થોડી વાત કરો. મારા પપ્પા ખૂબ સરસ હાર્મોનિયમ વગાડતા, એટલે બચપણથી અમારા કાનમાં એમના હાર્મોનિયમના સ્વરો જાય. પછી થોડી સમજણ પડી એટલે જોડકણા, બાળગીત એવું ગવડાવે. અને લગભગ મને લાગે છે કે હું 12-13 વર્ષની ઉંમરનો થયો ત્યારથી ઘરમાં કવિતાના પુસ્તકો આવે, મને કવિતા આપવામાં આવે અને એવું કહેવામાં આવે કે આને આનો ઢાળ બેસાડ. એટલે એને સ્વરાંકન કહેવાય એ તો મને બહુ મોડી ખબર પડી, પણ હું આવું કંઈ નાનું નાનું કામ કરતો થયેલો. એટલે એ મૂળ ઉંમરથી, એ લગભગ 12-13 વર્ષની ઉંમરથી. અને પછી અમારા નાનકડું ગામ ઉનામાં હું રહેતો હતો ત્યાં એક બટુકભાઈ ભટ્ટ કરીને એક સંગીત શિક્ષક આવ્યા અને એમની પાસે મેં બાકાયદા શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી એમની પાસે, કંઠ્ય સંગીતની. અને પછી તો ગમવા માંડ્યું સંગીત અને સંગીતનો માહોલ. કવિતા કમ્પોઝ કરતો તો એ લોકોને ગમતી હતી, એ મને પણ ગમતું હતું, એટલે આમ મારી યાત્રા આગળ ચાલી. પણ તમે એકચ્યુઅલી પરફોર્મન્સ ક્યારે શરૂ કર્યા? મને લાગે છે કે સ્કૂલમાં જે બાળસભામાં લોકોને ગાવાનું હોય બાળકોને, એમાં ત્યારથી મારું પરફોર્મન્સ શરૂ થઈ ગયેલું. પણ એ પરફોર્મન્સ કહેવાય એ પછી ખબર પડેલી. પણ મને સ્ટેજ પર બેસવાની જ આદત હતી, એટલે સ્ટેજની સામે બહુ ઓછું બેઠો છું હું બાળપણમાં પણ. અને એમ કરતાં કરતાં પછી જ્યારે આ કાવ્ય સંગીતનું કામ શરૂ થયું એટલે નજીકના જે સાહિત્ય વર્તુળો હોય એમને ખબર પડે, એટલે એ મને બોલાવે ને થોડાક કાવ્યો ત્યાં જઈને ગાવાના.
આમ મારી વિધિવત સંગીત યાત્રા એ સુગમ સંગીત તરફની ત્યારે શરૂ થઈ એમ કહેવાય. ઓકે, અને મુંબઈ ક્યારે આવ્યા તમે? કઈ સાલમાં આવ્યા અને મુંબઈમાં તમને કઈ રીતે બ્રેક મળ્યો? મુંબઈમાં હું 1989 ડિસેમ્બરમાં આવ્યો. ઓકે. અને પછી મને ઉદય મઝુમદાર સાથે મારી ઓળખાણ થઈ અને મારા એક કોમન મિત્ર હર્ષદ ચંદારાણા કવિ, એમણે ઉદય મઝુમદાર સાથે ઓળખાણ કરાવી અને પછી ઉદયે મને પૂછ્યું કે આપણે સાથે કામ કરી શકાય જો તારી ઈચ્છા હોય તો. મને તો બહુ ભાવતું હતું ને મળ્યું એમ એવું થયું. અને એ ઘરમાં કોમદી મુનશી અને નિર્ણુ મઝુમદારના આશીર્વાદ પણ મને મળ્યા, એ લોકોએ પણ મને આવકાર્યો અને આમ મારી મુંબઈની સુગમ સંગીતની યાત્રા ઉદય મઝુમદાર સાથે શરૂ થઈ, જે અમે લોકોએ લગભગ 6-7 વર્ષ સાથે કામ કર્યું અને પછી અમે મેં સ્વતંત્ર કામ શરૂ કર્યું. પણ તમે વ્યવસાય તો એન્જિનિયર છો, તો એન્જિનિયરિંગની સાથે આ તમારી સંગીત યાત્રા ચાલતી હતી કે એ બાજુમાં મૂકીને તમે આ શરૂ કર્યું? બંને સાથે ચાલ્યું છે અને મને લાગે છે કે સાયન્સના સ્ટુડન્ટ હોવું એ મારા માટે કદાચ ઉપકારક રહ્યું છે કે સંગીતને પણ હું સાયન્સની રીતે જોતો થયો અને એના એક્સપેરિમેન્ટ, એમાં રહેલા બધા ભાવો એ મેં સાયન્સની રીતે જોયા અને મને બહુ એ આનંદદાયક લાગ્યું છે. એટલે ઘણીવાર મને કોઈ આર્ટ્સનો વિદ્યાર્થી મળે ત્યારે એને મને એવું કહેવાની ઈચ્છા થાય કે તમે તો આર્ટ્સના વિદ્યાર્થી છો, પછી મારે એને કહેવું પડે કે હું સાયન્સનો વિદ્યાર્થી છું પણ હું સંગીત કરું છું. આઈ થિંક મેં પણ સાંભળ્યું છે કે જે સાયન્સ અને મેથ્સ બહુ સારું સમજે એ લોકો સંગીત સારું સમજી શકે છે, કદાચ એ મેથ્સ હશે સંગીતનું. પણ એટલે તમને એન્જિનિયરિંગ જે તમારું હતું એ સંગીતમાં કામ આવ્યું? યા, બિલકુલ કામ આવ્યું, બિલકુલ. ઓકે, તો તમારી જે આ સંગીતની કરિયર બની એનું શ્રેય તમે કોને આપો છો? સૌથી પહેલાં મેં તમને કહ્યું એમ પપ્પાએ મને હાર્મોનિયમના સૂર સંભળાવ્યા. ગુરુજી બટુકભાઈ ભટ્ટ, એમણે મને ક્લાસિકલ સંગીતની વાત કરી. પણ હું જે સ્વરાંકન કરતો હતો એની ગંભીરતા મને સમજાવી બે વ્યક્તિઓએ, એમના નામ મને ખાસ સન્માનપૂર્વક લેવા ગમશે, એ એક રાસબિહારી દેસાઈ અને એક પરેશ ભટ્ટ. એમણે એ વખતે મારા સ્વરાંકન સાંભળી અને મારામાં ખૂબ રસ બતાવ્યો અને મને કહ્યું કે તું આ જે કરે છે એ બહુ સરસ કરે છે અને આ કરજે, તું ભવિષ્યમાં આ છોડતું નહીં. અને મને આ બંનેએ મારા પર મૂકેલો વિશ્વાસ, મારે એને બરાબર પાર પાડવો જોઈએ એવી એક ગંભીરતા, મેં ગંભીરતાપૂર્વક આ કામનું મેં બીડું ઝડપ્યું અને સુગમ સંગીતને મેં આજીવન ત્યારથી કદાચ મને લાગે છે કે મેં અપનાવ્યું. ધેટ્સ સો નાઇસ. અને ગૌરવની વાત એ પણ છે કે તમને હમણાં જ આ વર્ષે 2018નો રાસબિહારી દેસાઈ પુરસ્કાર પણ જાહેર થયો છે. એ મારા માટે ખૂબ જ આનંદની લાગણી છે, કેમ કે રાસભાઈએ મારામાં સુગમ સંગીતનું બીજ જોયેલું અને અત્યારે એમના નામનો પુરસ્કાર જે જોડાયેલો છે, એમનું નામ, એ પુરસ્કાર મને મળી રહ્યો છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે. સુરેશભાઈ, સ્વરાંકન કરતી વખતે તમારા મગજમાં પહેલાં ધૂન આવે ને પછી એને અનુરૂપ તમે કવિતા શોધો કે કવિતા હાથમાં આવે ને ધૂન આપોઆપ આવી જાય? મારા કિસ્સામાં એવું થયું છે કે મને કવિતા સામે હોય તો મને સ્વરબદ્ધ કરવી વધારે ગમે. કોઈ કોમર્શિયલ કામમાં એવું પણ થયું છે કે પહેલાં ટ્યુન કર્યો હોય ને પછી એ કોઈને બતાવીને એમણે એમાં શબ્દો લખ્યા હોય, પણ એ ઓછું થયું છે. મૂળ જે થયું છે એ એવું થયું છે કે કવિતા મારી સામે આવે, કવિતાને આખી હું સમજું, કવિતાના તમામ ભાવોને એના ભાવમાં ક્યારે પરિવર્તન આવે છે એ બધું એના પોઈન્ટ હું નક્કી કરું અને પછી જે સ્વરાંકન થાય છે એ મારા હિસાબે ખૂબ સરસ થાય છે. એટલે પહેલા કવિતા હોય તો તમને વધારે મજા આવે? બિલકુલ બિલકુલ, કારણ કે તમે કવિતાને અનુરૂપ એ ભાવ પ્રમાણે. હું એને મારા એન્જિનિયરિંગ આસ્પેક્ટથી કહું તો એવું કહેવાય કે મને એક નકશા પર એક મકાન દેખાય તો હું બનાવી શકું. એટલે મને એ જે કવિતા જે દેખાય છે એમાં હું નકશો જોઉં છું અને પછી હું એને સ્વરથી બિલ્ટઅપ કરું છું. એ તમે રમેશ પારેખને ઘણા બધા કમ્પોઝ કર્યા છે, એમના ઘણા ગીતો કર્યા છે, તો એનું શું કારણ? કારણ કે આમ તો મને લાગે છે વિનોદ જોશીથી લઈને બીજા ઘણા રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, હર્ષદ ચંદારાણા, મેં ઘણા કવિઓની રચનાઓ કરી છે પણ રમેશભાઈની વધુ કરી છે. એનું કારણ એ છે કે મને રમેશભાઈના એનું જે કાવ્ય સર્જન છે એમાં મને ખૂબ બધો વ્યાપ દેખાય છે. અને તમને હું ઉદાહરણ કહું તો રમેશભાઈએ હરિગીતો લખ્યા છે,
રમેશભાઈએ પ્રેમ ગીતો લખ્યા છે, રમેશભાઈએ છોકરા છોકરીના પ્રણય ગીતો લખ્યા છે, રમેશભાઈએ કલમાયણ લખી છે, રમેશભાઈએ ઝુમરી તલૈયાના ગીતો લખ્યા છે, રમેશભાઈએ છંદસમાં પણ ઘણું કામ કર્યું છે, એમણે આલા ખાચરનું ને એ બધું પણ છંદસમાં એ પણ ઘણું, એટલે એટલું બધું વૈવિધ્ય છે એનું કે જ્યારે જ્યારે હું કોઈ પણ એક એવા પ્રકાર પાસે જાઉં તો એમાંથી મને બે ચાર કમ્પોઝિશન જડી આવે, વળી બીજા પ્રકાર પાસે જાઉં તો જડી આવે. અને નંદિનીબેન તમે માનશો નહીં, આટલા મેં રમેશ પારેખના સ્વરાંકનો કર્યા છતાં હજી જ્યારે હું છ અક્ષરના નામ પાસે જઉં છું તો એમાં એટલી કેટલી એવી રચનાઓ છે કે જે હજી એમ કહે છે કે હજી મારું સ્વરાંકન બાકી છે, એટલે હજી ઘણું કરવાનું બાકી છે મારું એમ. તો તમે થોડું સંભળાવશો અમને જુદા જુદા જે રમેશ પારેખના મૂળ એક્સપ્લોર કર્યા છે, એમાંના બે ચાર ગીતોની એક એક લાઈન થોડી સંભળાવો. હા, હું તમને સંભળાવું. એક સૌરાષ્ટ્રમાં પાનનું બહુ મહત્વ છે તો એના પર એણે રમેશ પારેખે એક ગીત લખ્યું છે, એની બે પંક્તિ સંભળાવું. શેરીના છેડા પર, શેરીના છેડા પર પાનની દુકાન, પાન ચોપડાવે પ્રીતમ હમાર, પાન ચોપડાવે પ્રીતમ હમાર, પાન ખાઈ ચડે ને રાતા ગુમાન, પાન ખાઈ ચડે ને રાતા ગુમાન, મુછ બિછવાની ભાતિ અણિયાન, શેરીના છેડા પર પાનની દુકાન, પાન ચોપડાવે પ્રીતમ હમાર. હવે એક એનું તમને બીજું ગીત કહું, એણે પતંગ વિશે એક છોકરાનું ગીત લખ્યું છે. એક છોકરો પતંગ લઈ દોડ્યો રે, એક છોકરો પતંગ લઈ દોડ્યો રે, દોડ્યો રે દોડ્યો રે દોડ્યો રે, એક છોકરો પતંગ લઈ દોડ્યો રે, ઘેર ફિરકીઓ પડી રહી જેમ તેમ, ક્યાંક કોઈએ પૂછ્યું કે અલ્યા આમ કેમ, વાદળી હવામાં ભાન છૂટ્યા તે હાથ રહે, કેમ નો કરીને સંકોડ્યો રે, એક છોકરો પતંગ લઈ દોડ્યો રે. તો એણે એક સંતનું ચિત્રણ રમેશ પારેખ આવી રીતે કરે છે કે પાંચી કાના હોય હોય નહીં કદી સંતના ઢગલા, સંત સહુને મુક્તિ વેચે નહીં વાઘા નહીં ડગલા. કેટલી કેટલી સુંદર પંક્તિ છે. સંત સહુને મુક્તિ વેચે નહીં વાઘા નહીં ડગલા, પોતાનો ધર્મ કે પંથ ન હોય પણ બધાને મુક્તિ વેચતા જાય અને ચાલ્યા જાય. એ જમાનામાં પણ કેટલી રિલેવન્ટ છે વસ્તુ. અને ઝુમરી તલૈયા બહુ સરસ છે. હા, એ એક ઝુમરી તલૈયાનું એની સિરીઝ છે, એમાંનું ગીત ઝુમરી તલૈયા ના રાણા સંગ, તમારી રીસ પરોઢી તડકા જેવી, ઝુમરી તલૈયા ના રાણા સંગ, તમારી રીસ પરોઢી તડકા જેવી, ઝુમરી તલૈયા ના રાણા સંગ. વાહ વાહ.